અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 8 માં છેલ્લા 4 દિવસથી ચોખબ ગટર લાઇનની કામગીરી ચાલી રહી હોવા છતાં પણ તેનો નિકાલ નહીં આવતા સ્થાનિક રહીશો પરેશાન થઈ ઉઠ્યા છે. અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 8 માંથી પસાર થતી ગટરની પાઇપલાઇન 40 વર્ષ જૂની છે અને હાલમાં વપરાશ વધી રહ્યો હોવાને કારણે ગટર લાઇન ચોખબ થવાની સમસ્યા વારંવાર ઊભી થતી હોય છે. જે અંગે સ્થાનિક કોર્પોરેટર પક્કાભાઈ પટેલે વર્ષો જૂની ગટર લાઇન નવી નાખવા તેમજ પાલિકાના ગટર લાઇન સાફ કરવાના ખખડગંજ વાહનો નવા વસાવવાની માંગણી કરી હતી. નગરપાલિકાના વોર્ડ નંબર 8માં લગભગ 4 દિવસથી ડ્રેનેજ વિભાગના કર્મચારીઓ જેમત કરીને કામ કરી રહ્યા છે. આ ડ્રેનેજ લાઇન દેના બેંકથી લઈને અંતરનાથ મંદિર સુધીની ચોકઅપ છે. આ ડ્રેનેજ લાઇન લગભગ 40 થી 42 વર્ષ જૂની ડ્રેનેજ લાઇન છે. જ્યારે આપણું ગામ નાનું હતું ને ત્યારે એ સમયમાં આ ડ્રેનેજ લાઇન નાના નાના પાઇપો લાગ્યા હતા. હવે ગામ મોટું થયું એટલે પહેલાં તો આ ડ્રેનેજ લાઇનનું નવીનીકરણ કરવું જોઈએ ખરેખર. બીજું કે આ જે ડ્રેનેજ લાઇન છે એ જે રિપેર કરવા આવેલા અમારા આ જે ડ્રેનેજ વિભાગના કર્મચારીઓ છે એ લગભગ જો કેટલા માણસો છે, 1 2 3 4 5 8 10 માણસો છે. એમનું રોજગણો આજે જનરેટર મૂક્યું છે એ લગભગ રોજનું 30 લીટર ડીઝલ ખાય છે. જનરેટર તો આજે જ મૂક્યું બરાબર. આ લાઇનમાં એટલું છે કે 200 મીટરની લાઇનમાં ચેમ્બર મૂકેલા છે. જો આ ચેમ્બર લગભગ પાસે બી મૂકી દે તો આ સોલ્યુશન આવી જાય. પણ નગરપાલિકાના લોકોને નવીનીકરણમાં જ એ હોય છે અને જે પ્રાથમિક સુવિધાનું જે કામ છે એ કરવામાં ઇન્ટરેસ્ટ નથી. ખરેખર આ નગરપાલિકાના લોકોને આ ધ્યાનમાં રાખવું જોઈએ સત્તાપક્ષના લોકોએ. આજે જેટિંગ મશીન છે એ બાંધીને ચલાવી રહ્યા છે આ લોકો બરાબર. આ ગયા બોર્ડમાં એનું કામ મૂકેલું હતું પણ કયા સંજોગથી આને લોકોએ ના મંજૂર કર્યું. ખરેખર આ પ્રાથમિક સુવિધાનું કામ છે, એમાં ખાસ ધ્યાન રાખવા જોઈએ. ગામમાં એવા ઘણા વિસ્તાર છે જ્યાં ડ્રેનેજ લાઇનો હાલમાં ચોકઅપ છે તો બી કોઈ ધ્યાન આપતું નથી.